मॉर्निंग डियर स्टूडेंट्स, जय श्री कृष्ण। इन द लास्ट वीडियो वी कंप्लीटेड द रिवीजन ऑफ चैप्टर 2। नाउ टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट द रिवीजन ऑफ चैप्टर 3। द चैप्टर 3 इज अबाउट डिमांड। वी नो ऑल द मीनिंग ऑफ द डिमांड, दैट के डिमांड इज अ क्वालिटी ऑफ अ कमोडिटी विच बायर डिजायर्स, इज एबल एंड विलिंग टू बाय एट अ गिवन अ टाइम एंड एट अ गिवन अ पॉइंट ऑफ टाइम। तो अहीं तमने टोटल 5 फेक्टर्स आप्या छे के तमने कीधुं हतुं आगळ पण चढ़ावेलू त्यारे के 5 फेक्टर्स तमारे लखवाना, राइट। एक तो एनी डिजायर, एनी एबिलिटी, एनी विलिंगनेस, प्राइस एंड टाइम, राइट। तो मीनिंगनी अंदर में तमारा 5 फेक्टर्स जे डिमांडनुं मीनिंग लखे तेमां आ 5 फेक्टर्स जे छे ते तमारा इन्क्लूड थवा जोईए। नाउ फेक्टर्स अफेक्टिंग डिमांड विच इज इम्पोर्टंट फॉर दी 5 मार्क्स, राइट। तो देर आर मेनली 2 फेक्टर, नंबर 1 प्राइस एंड नंबर 2 फेक्टर्स अदर देन दी प्राइस। सो प्राइस, तो प्राइस डिमांड ने केवी रीते इफेक्ट करे के इफ द प्राइस ऑफ एनी कॉमोडिटी इंक्रीजिस द डिमांड फॉर देट कॉमोडिटी डिक्रीजिस एंड इफ द प्राइस ऑफ एनी कॉमोडिटी डिक्रीजिस द डिमांड ऑफ देट कॉमोडिटी इंक्रीजिस। देट मीन्स देर इज अ इनवर्स रिलेशनशिप बिट्वीन प्राइस एंड डिमांड। प्राइस इंक्रीज थशे डिमांड डिक्रीज थशे, प्राइस डिक्रीज थशे डिमांड इंक्रीज थशे। हियर तमने जे सप्लाय चेप्टर चलावेलू हतुं त्यारे एम कीधुं हतुं के सप्लाय वखते तमारे एज अ सप्लायर तरीके, एज अ सेलर तरीके तमारे थिंक करवानुं छे, अने जयरे डिमांड चलावे डिमांडनी वात आवे त्यारे तमारे एज अ कंज्यूमर तरीके थिंक करवानुं छे के आपणे प्रोडक्टनी डिमांड क्यारे इन्क्रीज करीशुं, के जयारे एनी प्राइस ओछी हशे त्यारे। आपणे प्रोडक्टनी डिमांड क्यारे डिक्रीज करीशुं, के जयारे एनी प्राइस वधारे हशे त्यારે, રાઈટ। આફ્ટર દેટ ફેક્ટર્સ અધર દેન ધી પ્રાઇઝની જો વાત કરીએ તો એક નંબર 1 હતું ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ, કે જેવી રીતે ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ ચેન્જ થાય છે લોકોના તેવી રીતે એની ડિમાન્ડ પણ ચેન્જ થાય છે કોમોડિટીની, રાઈટ। એની અંદરમાં તમને એક બુક રી કે એકને રીડિંગનો ઇન્ટરેસ્ટ છે કોઈ એક પર્ટિક્યુલર પર્સનને, તો એ ચાઇલ્ડ હશે ત્યારે સ્ટોરી બુક રીડ કરશે। આફ્ટર દેટ એ જ્યારે યંગ થશે ત્યારે જે નોવેલ્સ હશે તે રીડ કરશે, અને જ્યારે એ ઓલ્ડ થશે, રાઈટ, તો ત્યારે સ્પિરિચ્યુઅલ બુક્સ રીડ કરશે। તો તેનું તમને એક એક્ઝામ્પલ એની અંદરમાં આપ્યું હતું। તેવી જ રીતે એટલે જે રીતે આપણે વાત કરીએ તો બીજી વાત કરીએ તો નાના અત્યારે ટોયસ પરચેસ કરતા હતા, આફ્ટર ધેટ મોબાઈલ પરચેસ કરે, એટલે એવી રીતે જે રીતે આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે જે ડિમાન્ડ છે તે આપણા જે ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ છે તે શું થાય છે, ચેન્જીસ થાય છે, રાઈટ। હવે છે ફેક્ટર્સ અધર ધેન ધી પ્રાઇઝમાં સેકન્ડ 1 છે ઇન્કમ ઓફ અ કન્ઝ્યુમર। ઇફ ધ ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર ઇન્ક્રીઝીસ ઇટ્સ ડિમાન્ડ ઓલ્સો ઇન્ક્રીઝીસ એન્ડ ઇફ ધ ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર ડિક્રીઝીસ ઇટ્સ ડિમાન્ડ ઓલ્સો ડિક્રીઝીસ, રાઈટ। કે કોઈ બી પર્સનની ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો એને જે પાસ્ટમાં એમ વિચારેલું હતું કે આ વસ્તુ જ્યારે મારી ઇન્કમ ઇન્ક્રીઝ થશે ત્યારે હું પરચેસ કરીશ, રાઈટ, તો તે પ્રોડક્ટની ડિમાન્ડ શું થવાની, ઇન્ક્રીઝ થવાની છે। એટલે કન્ઝ્યુમરની ઇન્કમ ઇન્ક્રીઝ થશે તેની સાથે એની ડિમાન્ડ પણ શું થવાની છે, ઇન્ક્રીઝ થવાની છે। સો ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશનશિપ બિટવીન ઇન્કમ એન્ડ ધી ડિમાન્ડ, રાઈટ, બટ ધેર ઇઝ એક્સેપ્શન્સ આર ધેર કોલ્ડ ગિફન ગુડ ઓર ઇન્ફિરિયર ક્વોલિટી ગુડ્સ। આપણે વાત કરી હતી એક્સેપ્શન ટુ ધી લો ઓફ ડિમાન્ડમાં કે ચીપ ક્વોલિટી ગુડ્સ, ગિફન ગુડ ઓર ઇન્ફિરિયર ક્વોલિટી ગુડ્સની વાત કરી હતી, કે એવી એ ગુડ્સ છે ઇન્ફિરિયર ક્વોલિટીના કે કન્ઝ્યુમર ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો ફોર એક્ઝામ્પલ એ પહેલાં ઇન્ફિરિયર ક્વોલિટીના ગુડ્સ પરચેસ કરતું હતું તેની જગ્યાએ હવે શું કરશે, સુપિરિયર ક્વોલિટીના ગુડ્સ પરચેસ કરશે। દેટ મીન્સ કે ઇન્ફિરિયર ક્વોલિટીના ગુડ્સની ડિમાન્ડ શું થઈ છે, અહીંયા ડિક્રીઝ થઈ છે, રાઈટ। સો એક્સેપ્શન્સ આર ધેર। આફ્ટર દેટ વાત કરીએ પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ, પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સની અંદરમાં 2 ટાઈપ્સના રિલેટેડ ગુડ્સ છે, સબસ્ટિટ્યુટ ગુડ્સ એન્ડ કોમ્પ્લિમેન્ટરી ગુડ. સબસ્ટિટ્યુટ ગુડ દેટ મીન્સ વોટ, કે તમને એક્ઝામ્પલ આપું છું, ઓપો ફોન એન્ડ વિવો ફોન, સોની ટીવી એન્ડ સેમસંગ ટીવી, રાઈટ, કે એકની જગ્યાએ આપણે બીજું વસ્તુ પરચેસ કરીએ કંઈ ફરક નથી પડતો, સેમ ક્વોલિટીની વસ્તુ છે, ખાલી બ્રાન્ડ જ અલગ છે, રાઈટ, એના ફીચર્સ એક્સ્ટ્રા સેમ જ આવે છે। તો ફોર એક્ઝામ્પલ સેમસંગ ને સોનીના કોઈ અમુક ટીવી સેમ હોય, રાઈટ, હવે સેમસંગે પોતાના પ્રોડક્ટની પ્રાઇસ ડિક્રીઝ કરી, રાઈટ, સેમસંગે પોતાના પ્રોડક્ટની પ્રાઇસ ડિક્રીઝ થઈ કરી તો સોનીની ડિમાન્ડ ડિક્રીઝ થઈ જશે અને સેમસંગની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જશે, રાઈટ, સેમસંગની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જશે। આફ્ટર દેટ આપણે વાત કરીએ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ,
તો એકની જગ્યાએ આપણે એક આપણે બેઉ શું કરવું પડે, સાથે જ કન્ઝ્યુમ કરવું પડે, રાઈટ? એકની વગર બીજું અહીંયા ચાલે એવું નથી, રાઈટ? વાત કરીએ તો ફ્યુલ છે, રાઈટ? એટલે કે ફ્યુલ અને મોટર બાઇક, કોઈ બી તમે ટુ વ્હીલ લઈ લો, ફોર વ્હીલ લઈ લો, અને એની સાથે ફ્યુલ, પેટ્રોલ, હવે અહીંયા અથવા સિમ કાર્ડ એન્ડ મોબાઈલ, રાઈટ? તો અહીંયા શું છે કે એક પ્રોડક્ટની પ્રાઇસ ડિક્રીઝ થશે, કોઈ એક પર્ટિક્યુલર પ્રોડક્ટની પ્રાઇસ ડિક્રીઝ થશે તો બીજા પ્રોડક્ટની પણ ડિમાન્ડ ડિક્રીઝ થશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, પેટ્રોલની સોરી કોઈ એક પ્રોડક્ટની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો બીજા પ્રોડક્ટની બી પ્રાઇસ ડિમાન્ડ ડિક્રીઝ થશે. ફોર એક્ઝામ્પલ, પેટ્રોલની પ્રાઇસ જો ઇન્ક્રીઝ થઈ ગઈ તો થોડા ઘણા પહેલાંમાં આપણે જોવા મળે કે કદાચ ટુ વ્હીલ કે ફોર વ્હીલની જે ડિમાન્ડ છે તેમાં ડિક્રીઝ જોવા મળે છે, રાઈટ? તો અહીંયા એક્ઝામ્પલ છે કે એટલે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એટલે શું કે બે સાથે કન્ઝ્યુમ કરવું પડે, એકના વગર બીજું ચાલે નહીં. આફ્ટર દેટ એક્સેપ્ટેશન રિગાર્ડિંગ ધ ફ્યુચર પ્રાઇસ. હવે કોઈ એવું એક્સેપ્ટ કરે કે ફ્યુચરમાં કોઈ પ્રોડક્ટની ડિમાન્ડ સોરી ફ્યુચરમાં કોઈ પ્રોડક્ટની પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની છે, રાઈટ? કોઈ પ્રોડક્ટની પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની છે તો અત્યારે એની ડિમાન્ડ શું કરશે, પ્રેઝન્ટ ટાઈમમાં ઇન્ક્રીઝ કરી દેશે, કેમ કે ફ્યુચરમાં વધારે પૈસા આપીને પરચેસ કરવા કરતાં એ લોકો શું કરશે, પ્રેઝન્ટમાં એની ડિમાન્ડ ઇન્ક્રીઝ કરી દેશે. એક્ઝામ્પલ તરીકે અમુક વેજીટેબલ્સ તમે લઈ લો, બરાબર, કે અમુક સિઝનમાં એ કોસ્ટલી થવાના હોય ને, જે સ્ટોર કરી રાખે એવા હોઈ શકે કે ટુ થ્રી મંથ્સ આપણે વન ટુ મંથ આપણે સ્ટોર કરી શકીએ, તો જ્યારે એની પ્રાઇસ ઓછી હશે ને ત્યારે એ લોકો પરચેસ કરી દેશે, રાઈટ? એટલે કે ફ્યુચરમાં જો એવું એક્સેપ્ટ કરે કે એની પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની છે તો એની પ્રેઝન્ટની ડિમાન્ડ ઇન્ક્રીઝ કરી નાખશે, અને એવું જો વિચારે કે ફ્યુચરમાં કોઈ પ્રોડક્ટની પ્રાઇસ ડિક્રીઝ થવાની છે તો અત્યારે એની ડિમાન્ડ ડિક્રીઝ કરીને વસ્તુ ક્યારે પરચેસ કરશે, ફ્યુચરમાં પરચેસ કરશે જ્યારે એ વસ્તુની ડિમાન્ડ ડિક્રીઝ થશે ત્યારે, રાઈટ? આફ્ટર દેટ આપણે વાત કરીએ લાસ્ટ ટોપિકની, કે સાઇઝ એન્ડ ડેમોગ્રાફિક પ્રોફાઇલ ઓફ ધી પોપ્યુલેશન, કે કોઈ કન્ટ્રીમાં કેટલું પોપ્યુલેશન છે એના પર બી ડિમાન્ડ ડિપેન્ડ છે. જો પોપ્યુલેશન ઇન્ક્રીઝ થશે તો એ કન્ટ્રીમાં બધી વસ્તુની ડિમાન્ડ બી શું થશે, ઇન્ક્રીઝ થવાની છે, રાઈટ? હવે ડેમોગ્રાફિક પ્રોફાઇલની વાત કરીએ તો દેટ મીન્સ કે કયા એજ ગ્રુપમાં કેટલા પર્સન્ટ કે કયા કયા એજ ગ્રુપના પીપલની અંદર લીવ કરતા છે, લાઈક ફોર એક્ઝામ્પલ ઇન્ડિયન પોપ્યુલેશન વધારે છે પણ એમાં જો ચાઇલ્ડ વધારે હશે, ચિલ્ડ્રન વધારે હશે તો ટોય્સ છે, ચોકલેટ છે, એ બધાની ડિમાન્ડ વધારે હશે. આફ્ટર દેટ એડલ્ટ્સ વધારે હશે તો મોબાઈલ ફોન છે, મોટર બાઇક છે, એ બધાની ડિમાન્ડ વધારે હશે. ઓલ્ડ એજ પીપલ જો વધારે લીવ કરતા હોય તો મેડિસિન છે, સ્પેક્સ છે, એ બધાની ડિમાન્ડ વધારે હશે, સ્પિરિચ્યુઅલ બુક છે. સો ડેમોગ્રાફિક પ્રોફાઇલ એટલે કયા કયા એજ ગ્રુપના પીપલ કેટલા પર્સન્ટેજમાં લીવ કરતા છે તો તેને પણ ધ્યાનમાં લેવાય છે, એ અકોર્ડિંગલી ડિમાન્ડ ચેન્જ થાય છે, રાઈટ? સો આખો જે ક્વેશ્ચન છે, ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ એટલે કે પ્રાઇસ અને ફેક્ટર અધર ધેન ધી પ્રાઇસની અંદર પાછા અગેઇન ફાઇવ ટાઈપ્સ, તે તમને 5 માર્ક્સની અંદરમાં પૂછાય તો તમારે એની અંદર જે મેઇનલી શું એની ઇફેક્ટ ડિમાન્ડ પર પડે છે તે તમારે લખવાનું રહેશે. આફ્ટર દેટ તમને એની અંદરમાં ડિમાન્ડ ફંક્શન આપ્યું છે કે જે આને રિલેટેડ જ છે, dx ઇઝ ઇક્વલ ટુ, એ તો તમે જોઈ લેજો બુકની અંદરમાં, રાઈટ? જે 3 માર્ક્સની અંદરમાં પૂછવાની પોસિબિલિટીઝ છે. હવે વાત કરીએ આપણે બીજા ટોપિકની અંદરમાં, જે એઝ અ ડિમાન્ડ તરીકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકીએ આપણે, લો ઓફ ડિમાન્ડ, રાઈટ? 5 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. લો ઓફ ડિમાન્ડની જે લો ઓફ ડિમાન્ડ જે છે, બરાબર, તે કોને બહાર પડ્યું હતું, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે કહ્યું હતું. એની જે ડેફિનેશન છે અને જે લો ઓફ ડિમાન્ડ જે ફાઇન્ડ આઉટ કર્યું હતું તે કોને કર્યું હતું, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે. એને શું કીધું હતું કે ઇફ ધ અધર ફેક્ટર રિમેનિંગ કોન્સ્ટન્ટ, અધર ફેક્ટર અફેક્ટિંગ ડિમાન્ડ એટલે કે આપણે જે પહેલાં 5 ફેક્ટર્સ જોયા તે રિમેનિંગ કોન્સ્ટન્ટ, ધેન ઇફ ધ પ્રાઇસ ડિક્રીઝીસ ડિમાન્ડ એક્સપાન્ડ એન્ડ ઇફ ધ પ્રાઇસ ઇન્ક્રીઝીસ ડિમાન્ડ કોન્ટ્રા. બરાબર, કે જો બધા ફેક્ટર કોન્સ્ટન્ટ રહે તો અને તો જ લો ઓફ ડિમાન્ડ જે છે તે અપ્લાય થાય છે. એના માટે એને આપણને 5 અઝમ્પશન બી આપેલા છે, જે 5 ફેક્ટર રિલેટેડ છે, તે કે ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ કેવા રહેવા જોઈએ, અનચેન્જ રહેવા જોઈએ. ઇન્કમ કેવી રહેવી જોઈએ કન્ઝ્યુમરની, અનચેન્જ રહેવી જોઈએ. પ્રાઇઝ ઓફ સબસ્ટિટ્યૂટ ને કોમ્પ્લિમેન્ટરી ગુડ બી કેવા રહેવા જોઈએ, અનચેન્જ રહેવા જોઈએ. કન્ઝ્યુમર ફ્યુચર રિલેટેડ કોઈ બી એક્સેપ્શન નહીં કરી શકે કે ફ્યુચરમાં પ્રાઇસ ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે. અને સાઇઝ ઓફ ધી પોપ્યુલેશન બી કેવું રહેવું જોઈએ, અનચેન્જ રહેવું જોઈએ, સેમ જ રહેવું જોઈએ, રાઈટ? તો અને તો જ પ્રાઇસ જો ડિક્રીઝ થશે તો ડિમાન્ડ એક્સપાન્ડ થશે, અને પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડ
કોન્ટ્રાસ્ટ થશે, રાઈટ? આપણને આજે છે તે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં આપેલું છે. આપણે ગ્રાફના ફોર્મમાં જોઈએ તો તમને એની અંદરમાં મિલ્કનું એક્ઝામ્પલ આપ્યું છે, રાઈટ? કે જો પ્રાઇસ ઓફ ધી મિલ્ક 50 રૂપીઝ હતી ત્યારે એની ડિમાન્ડ 1 લિટર હતી, 40 રૂપીઝ થઈ ત્યારે 2 લિટર થઈ, 30 રૂપીઝ થઈ ત્યારે 3 લિટર, 20 એ 4 લિટર, અને 10 એ કેટલી થઈ છે એની 5 લિટર ડિમાન્ડ થઈ છે, રાઈટ? સો ડિમાન્ડ, જે ડિમાન્ડ કર્વ જે આપણને જોવા મળે છે તે લેફ્ટ ટુ રાઈટ, અપવર્ડ ટુ ડાઉનવર્ડ જોવા મળે છે, બરાબર? એટલે ડાઉનવર્ડ સ્લોપ કર્વ જોવા મળે છે, ડિમાન્ડનો કર્વ જોવા મળે છે, ડાઉનવર્ડ સ્લોપ, યાદ રાખજો. બીકોઝ એમસીક્યુ કે 1 માર્કની અંદરમાં પૂછાઈ શકે છે, બીકોઝ ધેર ઇઝ અ ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન ધ ડિમાન્ડ એન્ડ ધી પ્રાઇસ, સો ધેર ઇઝ અ ડાઉનવર્ડ સ્લોપ કર્વ એન્ડ ઇટ ઇઝ અ નેગેટિવ સ્લોપ, વી કેન ઓલ્સો સે ધેટ ઇટ ઇઝ અ નેગેટિવ સ્લોપ, રાઈટ? સો લો ઓફ ડિમાન્ડ સુધી આજે આપણે રિવિઝન કર્યું છે. આટલા ટોપિક ફેક્ટર્સ અને લો ઓફ ડિમાન્ડમાં હજુ પણ કંઈ ક્વેરીઝ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.